હલો મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. આપણે હવે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે વાવાઝોડાના એ અસર હેઠળ અને પવન અત્યારે તો ધીમો ધીમો છે. શરૂઆતમાં બપોર પહેલાં વધારે નીકળ્યો હતો, પણ હવે આગળ બે ત્રણ દિવસ કહીએ જે પવનને રહે, હવે કેવો કરીએ અને વાવાઝોડાની અસર થાય એવું કહે. અને જો આપણે મગફળી ઓરવીને વાવી હતી ને પાણી પાયું હતું માથેથી એક, ને તો વરસાદ આવી ગયો એટલે હવે કોઈ મગફળીને ફાયદાકારક છે. ને હવે આમ પાણી પણ હતું નહીં એટલે વરસાદ આમ ટાણે જ આવ્યો. ને જો કંઈ પવનની જેવી કંઈ નુકસાની ના આવે ને તો અને આપણે આ માનવીને હજી 20-22 દિવસ જેવું થયું છે. એક મહિનામાં 8-8 દિવસ જેવું ઓછા છે. આપણે આ ઓરવી મગફળી વાવી હતી એટલે હવે પાણી હતું ને, પાણી વાંચી સુકાતી હતી, પણ હવે ધીમે ધીમે વરસાદ આવી ગયો એટલે વાવાઝોડાના હિસાબે હજી એમ કહે કે વધારે વરસાદ આવી જાય તો આપણે કંઈ વાંધો છે નહીં. તો મગફળી આવી બધી છે, 20-1 દિવસની થઈ. અને અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને હજી આગાહી પણ છે વરસાદની, એટલે આવી જાય. અને આપણે મગફળી હવે બધી વવાઈ ગઈ છે, એકાદું ખેતર બાકી છે, ફરી વરસાદ થાય ત્યારે વાવવાનું છે. અને એક ખેતરમાં આપણે સોયાબીન વાવું, એનો પણ આપણે વિડીયો બનાવી મૂકી. અને આપણે 128 નંબર મગફળી વાવેતર કરેલ છે, એને 10 દિવસ જેવું થયું છે, એનો પણ તમને વિડીયો બતાવીશ. અને આપણે આ મગફળી 20 નંબર વાવેલ છે. અને આ મગફળી આપણે 26 જાળી વાવેતર કરેલ છે અને 128 મગફળીનું આપણે 16 જાળી વાવેતર કરેલ છે. વાવાઝોડાના કારણે જો વરસાદની શરૂઆત થઈ ગઈ, ભૂપોજન વાવાઝોડાનું કહે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે અસર થાય. ત્યાંથી આગળ કચ્છમાંથી નીકળે, હવે ક્યાંથી નીકળે જોઈએ આપણે. અહીંયા મોસ્ટ ઓફ અમારા અહીંયા ખેતરમાં બધી લગભગ મગફળી વરવાઈ ગઈ છે અમારા બાજુના વિસ્તારમાં, બાકી તો બાકી છે હજી. અને આમ પણ વરસાદ આમ મધ્યમાં કહેવાય, 6 મહિનાની 10 તારીખ પછી એટલે બહુ આગળથી ના થાય ને બહુ વહેલું ના થાય. કારણ કે જો આપણે વરસાદ થઈ જાય તો નામી વાવણી લાયક વરસાદ થઈ ગયો એમ ગણાય. અને જો અત્યારે વાવણી લાયક વરસાદ થઈ જાય 6 મહિનામાં, તો 6 મહિનામાં ગમે ત્યાં 128 નંબર આપણે મગફળી વાવી હતી. અમે ગઈકાલ મેં 7 મહિનાની 1-2 તારીખે વાવતર કર્યો હતું, એ મગફળી પણ સારી એવો ઉતાર આવ્યો હતો. એટલે આ મહિનામાં કોઈને 128 મગફળી વાવી તો એ વાવી હતી, પણ કોઈ જાતનું મોડું કે થયું નથી. અને આ મગફળીથી ખાલી 10-12 દિવસ વધારે ઉભે એમ કહેતા હોય કે 15-20 દિવસ ઉભે, પણ એ વાત ખોટી છે. એટલે 10-12 દિવસનો જ ખાલી ફેર પડે. એટલે જે કોઈ મિત્રોને 128 નંબર મગફળી વાવી હોય એ વાવી શકે, કોઈ પણ જાતની એમાં કંઈ તકલીફ થતી નથી. અને મેં પણ ખુદ વાવેલી છે, એનો પણ તમને આગળ બીજો વિડીયો એક મૂકીશ. એ આપણે બીજી વાળી વાવલ છે. અને આપણે જે ગઈકાલ આ જ ખેતરમાં હતી આપણે જોયું, એમાં 128 નંબર સારું એવું ઉત્પાદન આવ્યું હતું. અને અમારા પાછું બીજા ખેતરમાં છે અને એ પણ તમને વિડીયો બતાવી. અને જો આપણે ધીમે ધીમે વરસાદ વરે અને મગફળી જો આવી છે, અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ ખેતીના તમને વિડીયો અને થોડી ઘણી માહિતી મળતી રહે. બસ જો ધન્યવાદ આજના વિડીયોમાં આટલું. અને જોઈએ હવે આપણે વાવાઝોડાની ને કેવી અસર થાય શું છે એ તમને પણ આગળ વિડીયો બતાવીશું. બસ જો ધન્યવાદ.